થરાદ તાલુકાના નાગલા ડોડગામ અને ખાનપુરા ગામમાં કેનાલના લીધે વરસાદી પાણીનું વહેણ અટકતું હોવાના લીધે આ ગામોમાં પાણી ભરાઈ જવાના લીધે આ ગામોના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષ 2015 અને 2017માં પૂર આવતા આ ગામના આખે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના પગલે ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ પણ આ ગામના લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું નથી. ત્યારે આ ગામના લોકોના પુનર્વસન માટે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ ત્રણ ગામોમાં આવેલી 150 થી 200 એકર જમીન ઉપર પાણી ભરાઈ જવાના લીધે જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયું છે અને તેના લીધે આ જમીન હવે ખેતી લાયક રહી નથી. જે 2015નો અને 2017નો પુરાયું અને 31/7/2017ના રોજ મુખ્યમંત્રી ખુદ ગામની મુલાકાત લીધી હતી ત્યારે આખું ગામ લગભગ 15 ફૂટની અંદર ડૂબમાં ગયેલ હતું. ત્યાંથી લે મુખ્યમંત્રી જાહેરાત કરી હતી કે તાત્કાલિક આજે થતું હોય છે તો કાલે નહીં થવા દઉં, પણ આજે એને 4 વર્ષ ઉપરનો સમય જતો રહ્યો પણ કોઈ સમસ્યા દૂર થઈ નથી. પાણી નિકાલની હોય કે કોઈ જમીનને પુનર્વસનની હોય કે જમીનને ખારાશ આપવા માટે આ કેનાલને કોઈ વોટરપ્રૂફ કરવાની હોય કે એકેય સમસ્યા અમારી સોલ્વ નથી, એના માટે મેં લેખિતમાં વારંવાર રજૂઆતો કરેલ છે અને સત્તા પણ સરકારે અમારી રજૂઆતો ન સાંભળતો હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરેલી છે અને છેલ્લી 31 તારીખની મારી બીજી તારીખ. અમારે 15 થી 17માં પૂરાયું, 15માં પૂરાયું અને જમીન ખારી થઈ ગઈ છે. અમુક પુનર્વસન કરવાનું સાહેબને આવ્યા હતા, રૂપાણી સાહેબ આવ્યા હતા, પુનર્વસનની વાત કરી હતી કે પુનર્વસન તમારા માટે તૈયાર કરી દઈશું. હાલ જમીન ખારી છે, લગભગ 200 એકર જમીન ખારા થઈ ગઈ છે અને પુનર્વસન ગોમતળ નથી છું એટલે અમારે વસ્તી છાપરા વાળીને બેઠી છે અને અમારે તો પુનર્વસન થાય અને આ ખાર થાય, ખારના હિસાબે બધી આનું કોઈક સરકાર કાર્યવાહી કરે, પાણીનો નિકાલ કરે, પુનર્વસન આપે. પૈસા બી છે અમારે તો, બીજું હાલમાં તો કોઈ તકલીફ નથી. મોટી તકલીફ તો રહેવા માટેની જ છે અને ખાર આવ્યો છે આ જમીન 200 એકર જમીન પડી ગયા. સરહદી બનાસકાંઠાના જિલ્લાના જો વાત કરવામાં તો થરાદ તાલુકાના 3 એવા ગામો છે જે નાગલા, ખાનપુર અને દોડગામ, જે 2015 અને 2017માં જે પૂર આવ્યું હતું એને લઈને મોટી હોનારત થઈ હતી. એને લઈને ગામ લોકોએ અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી, વાંકાને મુખ્યમંત્રીને મંત્રીઓ પણ આવી ચૂક્યા હતા અને આજે 3 ગામોનો પાણીનો સમસ્યા છે એ નિકાલ કરવા માટે પણ સરકારે વાયદા કર્યા, પરંતુ 6 વર્ષ વીતી ગયા પણ હજી સુધી આ પાણીનો નિકાલ થયો નથી. એને લઈને અત્યારે થરાદના જે ધારાસભ્ય છે ગુલાબસિંહ રાજપૂતે પણ રાજ્ય સરકારને પત્ર લખી અને આ ગામની સમસ્યાને હલ કરવા માટે લખી છે. અત્યારે આપણે પહોંચ્યા છું ખાનપુર ગામની અંદર, તમને દ્રશ્યમાં બતાવવાનો પ્રયત્ન કરીશું. આપ જોઈ શકો છો આ ખાનપુર ગામનું જે ખેતર છે, ખેતરની અંદર આજે પણ જે છે પાણી ભરાયેલા પડ્યા છે. આખું જળબંબા કાળ ખેતર પડ્યું છે. 6 વર્ષ વીતી જયા છે પણ હજુ સુધી આ ખેતરમાં ખેડૂતો પોતાનો પાક લઈ શકતા નથી, એટલે કે ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અનેકવાર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં છે, વાંકાને કેન્દ્રીય મંત્રીઓ પણ આવી ચૂક્યા છે, અનેક નેતાઓ આવી ચૂક્યા છે, પણ આ 3 ગામની હજુ સુધી એની એ વાસ્તવિકતા છે, કોઈ પણ આ ગામને હજી સુધી પાણીનો નિકાલ કરવામાં નથી આવ્યો. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે સરકાર આ 3 ગામને કાયમી પાણીનો નિકાલ કરશે કે નહીં, એ તો આવનારો સમય જ બતાવશે. હાજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ.